146મી રથ યાત્રાનું આકર્ષણ ગજરાજ હોય છે। ભગવાન જગન્નાથ મંદિરમાં ગજરાજ શણગાર અને ગજરાજ પર આર્ટ વર્ક કરતા યુવાનોનું ગ્રુપ સેવા આપે છે। આ વર્ષે પણ ગજરાજનો શણગાર કરવામાં આવ્યો। અવનવા રંગો અને ગજરાજની શોભા વધારતા ફૂલ ડિઝાઇન અને શ્રી કૃષ્ણના સ્વરૂપોનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું। આ યુવાનો ઘણા વર્ષથી સેવાકીય પ્રવૃત્તિના ભાગ બને છે। ગજરાજ પણ દર વર્ષે આ યુવા મિત્રોની રાહ જોતા હોય છે તેવું પોતાને શણગાર સજવા તત્પર હોય તેવું લાગી રહ્યું છે। ગજરાજ પણ શાંત મુદ્રામાં યુવાનોને જ્યારે આર્ટવર્ક કરતા હોય છે ત્યારે જોવા મળે। ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને ભગવાનને લાડ લડાવવા માટે ભક્તો તૈયાર છે ત્યારે હાલમાં જગન્નાથ મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જગન્નાથ મંદિરમાં સંતો મહંતોના ભંડારામાં લોકોને દૂધપાક અને માલપુઆનો પ્રસાદનો લાહવો પણ મળી રહ્યો છે। રથયાત્રાના આગળના દિવસે સવારે સોના વેશ દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવ્યું હતું। સર્વે સન્માનીય વડીલો, ભાઈઓ બહેનો તથા મિત્રોને નમસ્કાર। હું કેતન પ્રજાપતિ અને મારા બીજા મિત્રો વિપુલ દંતાણી, કીર્તિ સોની, અક્ષય ચાવડા, કૌશલ ચાવડા, જિગીસા ચાવડા, હર્ષદ પ્રજાપતિ અને બીજા અમારા મિત્રો દ્વારા અમે છેલ્લા 5-6 વર્ષથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા દરમિયાન શ્રી ગજરાજજીને સુશોભિત કરવાનો સેવાનો લાભ લઈ રહ્યા છીએ। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં અમને આ સેવાનો લાભ મળ્યો તે બદલ અમારી જાતને ખૂબ જ ભાગ્યશાળી ગણીએ છીએ। શ્રી જગન્નાથજી દરેક મનુષ્યો, પશુ પક્ષીઓ અને સર્વે પૃથ્વી પર તેમની અમી દ્રષ્ટિ બનાવી રાખી તેમનું કલ્યાણ કરે તેવી પ્રભુ શ્રીના ચરણોમાં પ્રાર્થના।